કેમ છો બાળકો? મજામાં. ધોરણ ચારમાં આપણે અડધું અને પા સ્વાધ્યાય સમજતા હતા. તેમાં આના પહેલાંના બે ભાગમાં આપણે જોયું કે અડધું અને પા કોને કહેવાય. આજે થોડુંક વિસ્તારથી આપણે એમાં સમજવાનું છે, આગળ સમજવાનું છે. તો ચાલો જોઈએ. અહીં જુદા જુદા સર્કલ એટલે કે વર્તુળ દોરેલા દેખાય છે. આપણે ચાર વર્તુળ અહીં દોરવામાં આવેલા છે, પણ બધા વર્તુળમાં કલર ઘણામાં આખો પૂરવામાં આવ્યો છે. ઘણામાં એક ભાગમાં બીજો ભાગ સફેદ દેખાય છે, જ્યારે ત્રીજો ભાગ છે એ થોડાક જ ભાગમાં કલર પૂરવામાં આવેલો છે, ને છેલ્લો ભાગ છે એમાં ત્રણ ભાગમાં કલર પૂરવામાં આવેલા છે. તો આના વિશે આપણે થોડુંક આજે વધારે સમજવાનું છે કે આમ કેમ થયું છે, એમ આખું સર્કલ છે તો કલર કઈ રીતે, એમ. તો જુઓ, પહેલું સર્કલનો અભ્યાસ આપણે કરીએ તો પહેલા સર્કલમાં શું છે, તો કે આપણે નીચે લખ્યું છે આખો ભાગ, 100% ભાગ, આખો ભાગ. એટલે હવે ઉદાહરણ તરીકે આપણે જોઈએ કે મમ્મી કહે કે તું આખે આખી ચોકલેટ તું જ ખાઈ જાજે, એના કાંઈ ભાગ કરવાની જરૂર નથી, બેન માટે તો મેં બીજી રાખેલી છે, એમ. બરાબર, તો આખી ખાઈ જાય છે, આખી એટલે આખી ચોકલેટ, એમાં કટકા કરવાની જરૂર રહેતી નથી. એટલે આપણે એને આખો ભાગ કહેશું, 100% ભાગ કહેશું. એ આપણે ટકાવારી મુજબ પણ અહીં દર્શાવેલું છે, આખો ભાગ એટલે આ રીતે. એના પછી આવે છે એક દ્વિતીયાંશ, અને શું વચાશે, 1/2, એક દ્વિતીયાંશ તરીકે વચાશે. એક દ્વિતીયાંશ એટલે શું, તો કે સર્કલ જોતા જ તમને ખ્યાલ આવશે કે જે સર્કલ છે, વર્તુળ છે, એનો અડધો ભાગ નીચે પણ લખેલું છે, તમને સમજાય એના માટે કે અડધો ભાગ તરીકે એને ઓળખવામાં આવે છે. એને 50% ટકાવારીમાં આપણે દર્શાવવું હોય તો 50% ભાગ, કે અડધી ચોકલેટ તું આપજો બેનને, આખી ન ખાઈ જતી, કાં તો કે એના બે કટકા કરવા પડશે, બે ભાગ કરવા પડશે, અડધો અડધો ભાગ કરીને એને કહેવાશે અડધો ભાગ. હવે ત્રીજું છે 1/4, એક ચતુર્થાંશ એટલે શું, તો કે 4 ભાગ કરવાના છે. બરાબર ને, કોઈ પણ વસ્તુના 4 ભાગ, એમાં 1 ભાગ એટલે કે 25%, 1/4 એટલે 25%, 25% ટકાવારીમાં આપણે દર્શાવી શકીએ. એને શું લખીએ, એને પા ભાગ તરીકે આપણે ઓળખીએ છીએ. પા ભાગ એટલે તો કે એક વસ્તુનો 1/4 ભાગ. બરાબર, આ થશે પા. સમજો, યાદ રાખજો, આખો ભાગ, પછી છે અડધો ભાગ, પછી સમજ્યા આપણે પા ભાગ. 1/4 પા ભાગ તરીકે પણ ઓળખીએ છીએ. ને છેલ્લે આવે છે 3/4, જેને વચાશે 3/4, કે 3/4 તરીકે વચાશે. 3/4 એટલે શું, તો કે અડધો અને પા બે ભેગું કરો એટલે 1/4 ભાગ થશે. કયો ભાગ થશે? 1/4 ભાગ થશે. આપણે ઘડિયાળમાં પણ વાંચતા હોઈએ છીએ, બોલતા હોઈએ છીએ, કેટલા વાગ્યા, તો કે 12:15, 12:12 એવું બધું બોલતા હોઈએ છીએ. પણ અભ્યાસમાં પણ એ જ રીતે એને આપણે કહી શકીએ ઓળખવા માટે 1/4 ભાગ તરીકે. 1/4 ભાગ એટલે શું, તો કે એક વસ્તુ છે એના 3 ભાગ આવરી લેવામાં આવે છે, ખાલી 1 જ ભાગ છોડવામાં આવેલો છે, એને 1/4 ભાગ તરીકે ઓળખશું. સમજાશે? હવે જોઈ લ્યો, આખો ભાગ એટલે તો કે 100%, અડધો ભાગ એટલે 50%, પા ભાગ એટલે તો કે 25%, અને છેલ્લું છે 1/4 ભાગ, 1/4 ભાગ એટલે 75%. બરાબર, સમજાશે ને? આગળ જોઈએ આપણે. હવે અહીં જુદી જુદી માહિતી નીચે આપવામાં આવેલી છે કે આખો ભાગ કોને કહેવાય, અડધો ભાગ, પા ભાગ અને 1/4 ભાગ. એને અહીં વિગતવાર સમજાવવામાં આવેલું છે, ડિટેલમાં. થોડુંક જુઓ, આખો ભાગ એટલે આપણે સમજ્યા હતા 100%, તો કે તમને ગમે તે ગ્રામમાં વસ્તુ આપે, તો કે 1 કિલોગ્રામ આપો અમને, એટલે 1 કિલોગ્રામ એટલે 1000 ગ્રામ. પછી છે 1 મીટર એટલે
100 સેન્ટીમીટર, એ થઈ ગયો આખો ભાગ. હવે અડધા ભાગમાં તો કે 50%, આપણે સમજ્યા જતા અડધો ભાગ કોને કહેવાય? કેસે કોઈ, હા 50% એટલે અડધો ભાગ થશે. હવે અડધો ભાગ એટલે તો કે કિલો, અહીંયા કિલો છે તો અડધો ભાગમાં કેટલા થશે? કિલોના અડધા 500 ગ્રામ થશે. સમજો, ધ્યાનથી સમજો, કારણ કે આના વિશે આગળ તમને ખાલી જગ્યામાં પણ પૂછવામાં આવેલું છે. 500 ગ્રામ એટલે તો કે અડધો કિલો, 1/2 કિલો, બરાબર ને? અડધો કિલો કહીએ આપણે. 50 સેન્ટીમીટર કા તો કે અહીંયા 1 મીટર હતા ત્યારે 1 મીટરના અડધા કેટલા થશે? તો કે 50 સેમી કે 1/2 મીટર. આપણે કાપડ લેવા જઈએ ત્યારે બોલતા હોઈએ છીએ કે 1/2 મીટર જ કાપડ આપજે, નકર વધશે મારે, એમ 1/2 મીટર, 1/2 મીટર એમ આપણે ઉપયોગ કરતા હોઈએ છીએ. હવે પા ભાગ, પા ભાગ એટલે 25%. હવે કિલો પછી 500 ગ્રામ આવ્યું, પા ભાગ એટલે તો કે 500ના અડધા 250 ગ્રામ, બરાબર? એ પા ભાગ થશે તમારો 1/4 કિલોગ્રામ. નીચે છે મીટરના પા ભાગ, મીટરનો પા ભાગ કેટલો થશે? 25 સેન્ટીમીટર. સમજો, 1/4 મીટર. ને છેલ્લે આવીએ છે 3/4 પોણો ભાગ, એટલે કે 75%વાળો ભાગ આપણે જોયો હતો, તો એમાં જુઓ 750 ગ્રામ થશે. સમજાય છે? જે આપણે 1 કિલોગ્રામ વસ્તુ હતી એ 0.25 કિલો, એને 0.25 કિલો તરીકે પણ આપણે ઓળખીએ છીએ, કે 3/4 કિગ્રા. ને જુઓ છેલ્લે 75 સેમી, 1 મીટર નહીં પણ 75 સેમી ને 3/4 મીટર, બરાબર? આટલું આજે આપણે સમજ્યા ને. તો અહીં આખો ભાગ, પોણો ભાગ, અડધો ભાગ અને પા ભાગ. આગળનું આપણે બીજા પીરિયડમાં સમજશું. આભાર.